દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી. સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે. ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોઓર્ડિનેશનનું હોય, તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ 15મીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોઓર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે, ખેડૂતોનો નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે, તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે. આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે. સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે. એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નસ્લ સુધારણાનું કામ થાય અને ગૌ સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય એ માટે પણ બનાસની અંદર લગભગ 200 વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને 50,000 રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેંકના માધ્યમથી કરવામાં આવશે. જિલ્લાના દેશના ખેડૂતોને જે પશુપાલકો જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કે કોઈ પણ પ્રાઇવેટ બેંકનો કે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરે તો એને 18-20% સુધી એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને એમાંથી એ વ્યાજના દૂષણમાંથી બહાર લાવવા માટે અમિતભાઈ અમને એક સૂચન કર્યું હતું કે તમે ક્રેડિટ કાર્ડ જિલ્લામાં આપો અને હું ત્યાં આવી એનું લોન્ચિંગ કરી આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા ગોઠવવાનો સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે. એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી, ગુજરાત બેંક અને બનાસ બેંક, નાબાર્ડ અને આરબીઆઈ આ બધી સંસ્થાઓ મળી અને એક કેસીસી કાર્ડ એ દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે, જેનાથી જિલ્લાના દરેક ખેડૂત અને પશુપાલકને 50,000 સુધીની ક્રેડિટ 0% વ્યાજે મળવાની છે. એ આખા દેશ માટે એક ઉદાહરણ થશે અને આખા દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. બીજું કે એના સિવાય પણ અમે એક બનાસ બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે કે અને એ ચડુતરમાં અમે 1,18,000 ફૂટ જમીનમાં એનું લોકાર્પણ ભૂમિપૂજનમાં સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ. એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે, એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતો લક્ષી કોઈ પણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ બિના એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ ભાડા વગર એ આપના ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિનામૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે. બનાસ ડેરી દ્વારા એક આટા પ્લાન્ટ, મોડર્ન અલ્ટ્રા આટા પ્લાન્ટનું પણ લોકાર્પણ થનાર છે, જે માધવપુરા સંકુલ ખાતે બનાસ ડેરીની આધુનિકતા અને આત્મનિર્ભરતા દર્શાવતા આટા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ એ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે અને 45 કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એ દિવસનો 50 મેટ્રિક ટનનું ઉત્પાદન કરશે. એમાં 2,000 મેટ્રિક ટનની ઘઉંની સંગ્રહ શક્તિ માટેના સાયલો પણ બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાની ભૂમિ પર બનાસ બેંક, બનાસના દૂધ ઉત્પાદકો, બનાસ ડેરી અને ગુજરાત બેંક, નાબાર્ડ, આરબીઆઈ બધા સાથે મળીને એક આ કાર્યક્રમ ઐતિહાસિક ધોરણે કરવા જઈ રહ્યા છે. એમાં એક સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે જે આપને જે એક પત્ર આપવામાં આવ્યું છે, જે માહિતી નોંધ આપવામાં આવી છે, એમાં લખવામાં આવ્યું છે કે બીબી બનાસ પ્રોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત. આ એક એવું સેન્ટર બનવા જઈ રહ્યું છે જે દેશનું નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ બનશે. એમાં ભારત દેશની તમામ આપણી જે ધરોહર જે ગણાય એવી ગાયો અને ભેંસોની જે પ્રજાતિઓ છે, જેવી કે આપણી ખાંકરેજ હોય, રાઠી હોય, થરપારકર હોય, રેડ સિંધી હોય, ગીર હોય, સાહેવાલ હોય, મહેસાણી ભેંસ હોય, સુરતી ભેંસ હોય, મુર્રા ભેંસ હોય, બન્નીની આપણી બન્ની ભેંસ હોય, આ બધી ભેંસોને ભેંસોની
આનુવંશિકતાને જાળવી રાખવા માટે એક 324 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી ફિલ્ડી ખાતે મુડેઠા ફિલ્ડીને વચ્ચે 220-235 વીઘા જમીન સંપાદન થઈ ગઈ છે અને ત્યાં એનું ખાતમુહૂર્ત જોવા થઈ રહ્યું છે અને આ એક